दैट इज योर सुपरलेटिव डिग्री बराबर पहली जे पॉजिटिव डिग्री पॉजिटिव એટલે પોઝિટિવ ડિગ્રીમાં મોટે ભાગે એક જ વ્યક્તિ સાથેની સરખામણી થાય કમ્પેરેટિવ ની અંદર જેકલો એક થી વધારેની સાથે સરખામણી થાય અને સુપરલેટિવ એટલે શ્રેષ્ઠ બતાવે બાય બતાવે ત્રણમાં જો કોઈ સૌથી શ્રેષ્ઠ હોય તો સુપરલેટિવ હવે એક્ચ્યુઅલી એમાં જે નિયમો બતાવે હા ને નિયમ હાલે આપણને કઈ નથી આપણે મેઇન પ્રશ્ન એટલો છે દીકરો તમને આ ફોર્મેટ યાદ રહેવાનું બરાબર અને અહીંયા જો દીકરો ડિગ્રી બે વચનમાં આવે છે એક વચનમાં બી આવે અને બહુવચનમાં બી આવે અને પરીક્ષાની અંદર તમને અડધો ભાગ આપેલો હશે અડધો ભાગ તમારે ક્લિયર કરવાનો અત્યારે તમે પેપર કરો છો ને ખબર નહીં તમને ક્યાંથી આવે મને નથી ખબર પણ બાળકના માર્ક ફૂલ જ આવે છે હા ને આવડતો એટલે સારી વાત છે દીકરો પણ સેકન્ડ થિંગ છે કે અહીંયા નો અધર અને વેરી ફ્યુ મેં તો ભણાવ્યું જ નથી એટલે ભણાવ્યું હવે એવું આપણે ધ્યાન આપતા નહીં અત્યારે અને પણ જોઈશું અહીંયા નો અધર અને વેરી ફ્યુ દીકરો અને તમને મોટે ભાગે વેરી ફ્યુ વાળી વાક્ય તમારી પરીક્ષામાં એક હોય હોય ને હોય જ તમારે યાદ શું રાખવું પડે કે જો વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી થઈ હોય તો દીકરો પાછળના વાક્યમાં તમારે એઝ એઝ મૂકવું પડે બરાબર નો અધર થી થઈ હોય તો દીકરો તમારે અહીંયા સો એઝ ની વચ્ચે વાક્ય લખવું પડે આ એક વચનની ડિગ્રી છે આ બહુ વચનની છે અને એનાથી આગળ એનીથી આગળ દીકરા અને કમ્પેરેટિવ ડિગ્રી છે દીકરો કમ્પેરેટિવ ડિગ્રી ની અંદર ઈયર ધેન આવે છે બરાબર કમ્પેરેટિવ ડિગ્રી માં શું આવે ઈયર ધેન હવે અહીંયા એક વચન અને બહુવચન માં આટલો ફરક છે એ ધ્યાન રાખજો એની અધર આવે દીકરો અને અહીંયા મેની અધર અથવા મોસ્ટ અધર આવે કોઈ પણ બી કમ્પેરેટિવ ડિગ્રી માં તમારે કોઈ પણ વિશેષણ દીકરો વિશેષણ ને ઈયર પ્રત્યે લગાવવાનું ડિગ્રી વિશેષણ પર ચાલે અને એક્ટિવ પેસિવ આપણું વર્બ પર ચાલતો હતો અહીંયા વિશેષણ પર ચાલે દીકરો સુપરલેટિવ ડિગ્રી ની અંદર તમારે ઈએસટી અને વન ઓફ ધ તમારું વાક્યની શરૂઆતમાં આવશે વચ્ચે અને ત્યાર પછી તમારે ઈએસટી પ્રત્યે લગાડવાનો થાય તમારે ઇન શોર્ટ આ તમને યાદ રહેવું જોઈએ આટલી વસ્તુ તમને યાદ હોય દીકરો તમારું કામ થઈ જાય કેમ અમે નિયમો બતાવે છે આનાથી આગળ દીકરો આપણે ઈએસટી તો લાગે પણ અમુક તમારા જે વિશેષણ એવા હોય તેનો ઉચ્ચાર બે પાઠમાં થતો હોય હવે જો બે પાઠમાં થતો હોય ત્યાં તમારે ઈએસટી ત્યાં અહીંયા લખેલું છે દાખલા તરીકે બ્યુટીફુલ તો એને બ્યુટીફુલેસ્ટ ની કહેવાય અને તો ત્યાં તમારે શું લખવું પડે આની અંદર મોર બ્યુટીફુલ આવે ને આની અંદર મોસ્ટ બ્યુટીફુલ આવા બેઝિક નિયમ તમને શીખવેલા લાગશે અને કે ભાઈ કોઈ પણ વર્ડ અને પ્રોનાઉન્સ વિથ ટુ સિલેબલ અને કે બે પાઠમાં જેનો ઉચ્ચાર થતો હોય તો ત્યાં તમે મોસ્ટ કે મોર ની લખી શકો અને તો એવા સંજોગ સોરી એની અંદર મોસ્ટ અને મોર લખવું પડે ઈએસટી કે ઈઆર ની લાગે અને હવે અત્યારે આપણે ભણીએ છીએ દીકરો અને એટલે તમને એવું લાગે છે આ વસ્તુ બહુ સારી છે અને આની અંદર બહુ બધા નિયમ ગ્રામરના દરેક ટોપિક આવવામાં અને એટલે ઘણા બધા ટોપિક આપણે કવર કરવાના છે દીકરો પણ આપણે જ્યારે જ્યારે બી એની વધારે ને વધારે પ્રેક્ટિસ કરવું પડે વાક્ય કેમ વધારે કરવા પડે કારણ કે હું જેટલા વધારે વાક્ય ના કરું ને તેટલું મારું પરફેક્શન આવશે હવે તમને અત્યારે જૂના જે સિલેબસ હતો ને દીકરો જૂની પેટર્ન હતી તેમાં તમને આવી રીતે શબ્દ આપેલો હોય આ વર્ષે તમને કેવું છે કે તમને ઓપ્શન જ આપી દીધા છે પણ હું તમને ડાયરેક્ટ શીખું ને તો તમારા મગજમાં નહીં જશે એટલે આપણે શું શીખવું પડશે બેઝિક શીખવું પડશે કે ભાઈ ડિગ્રી છે તો ડિગ્રીનો નિયમ વાપરું તો મને આવડે અને જે હું 500 વાક્ય બનાવીશ તો મને આવડશે અને પછી આપણે જાતે ને જાતે દીકરો એબીસીડીમાંથી જાતે કરીએ નહીં આવે બરાબર ચલો હવે એમ જોવા જઈએ તો અત્યારે તમને સમજ પડી જશે કે નો અધર રિવર ઇન ગુજરાત અને તમારા માટે ઇમ્પોર્ટન્સ શું છે કે આ નો અધર તમને ઓળખતા આવડવું જોઈએ નો અધર હવે અહીંયા તો તમારે લખેલું છે તમને આઈડિયા આવી જાય પણ નો અધર ની સાથે પાછળના વાક્યમાં આપણે શું મૂકીશું એ ફોર્મેશન તમારે અહીંયા યાદ રાખવું પડે અને એટલે અહીંયા શું આવશે સો અને એની સાથે શું આવે લોંગ અને એઝ ધનર્મદા અને બારમાના પેપરમાં દીકરાઓ આવું પૂછાય છે એ લોકોને આવી રીતે આપેલો હોય કોમર્સના પેપર હોય ને કોમર્સના પેપરમાં એ લોકોને સેન્ટેન્સ આપેલો હોય અને એની એના એકોર્ડિંગ એ લોકોએ કમ્પ્લીટ કરવાનું આપણી બી જૂની જે પદ્ધતિ હતી તેમાં હું આવતો હતો અને આ વર્ષે તમારા માટે ઇઝી ગમાઈ ગયું છે એટલે આપણા માટે બહુ સહેલી વસ્તુ છે કે તમને આટલું વાક્ય આપી દેલું હશે અને આજે હશે તે શ્યામ હશે એબીસીડીમાં હશે અને પણ એબીસીડીમાંથી શોધવા માટે બી શાની જરૂર પડે તમને ખબર તો હોય ને દીકરો કે નો અધરથી વાક્યની શરૂઆત થયેલી તો મારે અહીંયા શું લખવાનું છે બરાબર તો ત્યારે તમે આની પ્રેક્ટિસ કરશો તમારથી આન્સર થશે અને ચલો એના પછી જે બીજું વાક્ય છે કે વેરી ફોર વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસરૂમ તો એની સાથે શું આવશે અહીંયા તમે જ્યારે બી લખો દીકરો અને તો અહીંયા તમારે શું આવશે આર પછી શું લખવું પડે નિયમ પ્રમાણે એસ આજે આપણું વિશેષણ છે ને ત્યાં લખી દીકરાઓ ક્લેવર પછી એસ અને સારું આ થઈ તમારી પોઝિટિવ ડિગ્રી ઇન શોર્ટ આ ખબર છે અને આ તમારે ધ્યાનમાં રાખવું પડે આજે આવડી જાય ફટાકા આવડી જાય અને પણ તમારે એને મતલબ એક્ઝામ સુધી પણ નહીં એનાથી બી આગળ ટ્વેલ્થમાં બી યાદ આવે છે અને એટલે સેમ તમારે યાદ રાખવું પડે ચાલો આનાથી ઈયર ધ્યાન લગાવીએ
હવે અહીંયા તો આપણે એક મિનિટ આપેલી છે કે ભાઈ જે ડિગ્રી છે તમે અત્યાર સુધી 9માં 10માં એવો તો કે ભાઈ આ ડિગ્રી આપેલી હોય 9માં ની અંદર તો આને આમાં ફેરવો અને આમાં ફેરવો અને આપણને પેપરમાં શું પૂછાય છે અડધું વાક્ય તો આપી દીધેલું છે અને ડિગ્રી તમને ફેરવવાની નથી પૂછાય તમને શું પૂછાય છે આમાંથી તમારે સાચું કયું છે ને એ જ આપણે ફાઇન્ડ કરવાનું છે ચલો તો અહીંયા બીગર છે નીકળો અહીંથી આપણને ખબર પડે કે અહીંયા ઈયર પ્રત્યે લાગેલો છે અને આપણે અહીંયા શીખી ગયા કે ઈયર ની સાથે શું આવે ધેન ધેન પછી શું આવશે નીકળો તમને કીધું તે પ્રમાણે બ્યુટીફુલ નું શું કરવાનું આપણે યોર બ્યુટીફુલ બરાબર બ્યુટીફુલ નહીં થાય અને અહીંયા શું લખીએ ઇઝ મોર બ્યુટીફુલ પછી then many other like atho most other like yani most other building in india આ વખતે તમારે પેપર સ્ટેલ નું હલ્લી છે દીકરો એટલે તમને ઈઝી લાગે લાસ્ટ યર તો શું હતું ખબર આવું બી નહીં આપે બધું આ જે બ્રેકેટ છે ને 10માં માં 12 કોમર્સ માં આવે 10માં માં આવું નહીં આપે બધું અને ત્યારે તમારે શું કરવું પડે ખબર આખું વાક્ય જાતે કરવું પડે અને આપણે એની બી પ્રેક્ટિસ કરીશું અને કે થોડાક પેરેગ્રાફ અમે એવા કરીશું કે હું તમને વાક્ય તમને બ્રેકેટમાં વર્ડ આપીશ પછી આપણે સ્કીલ પ્રેક્ટિસ કરીએ તેમાં વર્ડ બી નહીં હશે અને વાત તમારું પરફેક્શન આવે દીકરો અને મને આવડે છે એટલું કોઈ બી બનાવે એટલે પાછળનું વાક્ય તમારે ઇમેજિન કરવાનું થશે કે પાછળનું વાક્ય કઈ રીતે કમ્પ્લીટ કરે આ તો શરૂઆત થઈ છે બીજા બીજા ટોપિકમાં તમને ખબર પડી જાય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે શું અને ચલો સુપરલેટિવ ની અંદર નર્મદા ઇઝ અને ધ લોંગ નો અહીંયા શું કર્યું લોંગેસ્ટ પકડ્યું છે અને એને આપણે વેક્ટર લખી દઈએ લોંગેસ્ટ રિવર ઇન ચલો કાકરું છે આપણે લખવા લખી દઈએ બરાબર ચલો એના પછી કલકત્તા ઇઝ વન ઓફ અહીંયા ધ્યાન રાખજો કે તમને જે વન ઓફ દેખાય વન ઓફ ની સાથે શું આવશે ડિગ્રી તમારે અહીંથી ઓળખાશે આ ધ્યાન આ તમને આવડો છે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વાક્ય આ તમને આવડતું ને તો વાક્ય તમારો સેટ થઈ જશે અને સોરે અને એસ ની વચ્ચે તમારું વિશેષણ નું મૂળ રૂપે જાય આમાં બીજું કઈ આવતું નથી દીકરો અને તો અહીંયા વન ઓફ ની સાથે શું આવશે વન ઓફ ધ બિગેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા અને આ થયું તમારું બીજો ડિગ્રી અને ડિગ્રી માં નિયમ બહુ બધા છે અને અમુક ડિગ્રી માં અમુક વિશેષણ એવા છે અને ગુડ બેટર અને બેસ્ટ આવા બી આવે છે અને આપણી પાસે બુક આવે તેની અંદર અનિયમિત વિશેષણ આપેલા છે એ તમારે પાકા કરવા પડે બધી જગ્યાએ ઈયર ઈએસટી નહીં લાગે અને ત્રણેય જેટલા નિયમ છે માની લો કે અહીંયા તમારે સો અને એસની વચ્ચે વિશેષણનું મૂળરૂપ જ આવે છે અને આની અંદર તમારી જ્યારે બી પોઝિટિવ ડિગ્રી હશે ત્યારે મૂળરૂપ આવે અહીંયા તમારે ઈયર પ્રત્યે લગાવવાનું અને અહીંયા કેવું લાગે ઈએસટી અને પણ બધામાં ઈએસટી લાગશે નહીં એટલે એ જે બેઝિક રૂલ છે તમારે ખાલી યાદ રાખવા પડે અને ચલો ટપકેલો ભાગ નંબર